હવે જનીન્દ્રવ્ય ના ગુણધર્મ આપણને ખબર છે કે મોટા ભાગના સજીવમાં પ્રભાવી જનીન્દ્રવ્ય એ ડીએનએ છે, પણ અપવાદ તરીકે એચઆઈવી, ટીએમબી, ક્યુબી બેક્ટેરિયોફેજ એમાં જનીન્દ્રવ્ય એ આરએનએ હોય. અને સામાન્ય રીતે આરએનએ એ સંદેશાવાહક અને અનુકૂલનકારક એટલે કે મેસેન્જર આરએનએ અને ટીઆરએનએ તરીકે વધુ સારી રીતે કામ કરે. અને જનીન્દ્રવ્ય માટેના ગુણધર્મોમાં એક એ સ્વયં એ પોતાની પ્રતિકૃતિ કે સ્વયં જનન કરવા માટે એ સક્ષમ હોવું જોઈએ. એટલે પોતાના ની નવી નકલ કે કોપી બનાવવા માટે કેપેબલ હોવું જોઈએ. પછી બીજું એ રચનાત્મક અને રાસાયણિક રીતે કોઈ પણ પરિસ્થિતિમાં એ સ્થાયી કે સ્થિર હોવું જોઈએ, એમાં પરિવર્તન કે બદલાવ ન આવવો જોઈએ. પછી ઉદ્વિકાસ માટે એની અંદર જરૂરી પરિવર્તન કે ફેરફારો થવા જોઈએ. અને મેન્ડેલિયન સિદ્ધાંતો પ્રમાણે, મેન્ડેલિયન નિયમો પ્રમાણે એ અભિવ્યક્ત થવું જોઈએ. અને આ ચાર લક્ષણો જેની અંદર છે એને શું કહેવાય? જનીન્દ્રવ્ય. અને આવું સર્વ પ્રભાવી જનીન્દ્રવ્ય ડીએનએ છે. ઓકે,